हेलो स्टूडेंट, संस्कृत चैप्टर 5 पार्ट 2 अने चैप्टर 5 नु नाम छे सुभाषित वैभव। आपणे पहला पार्ट में 4 वर्सेस नी समझूती पण जोई थी ने ट्रांसलेशन मीनिंग पण जोया था। आजे बीजा 4 नी वात करीशुं, तो जोईए 5th वर्सेस माटेनी ट्रांसलेशन ने मीनिंग्स। 5th वर्सेस जोईशुं। दरिद्राय धनम देयम ज्ञानम देयम जडाय च पिपासिताय पानीयम क्षुधिताय च भोजनम। दरिद्राय मीन्स टू द पुअर पीपल, धनम वेल्थ, देयम देयम मीन्स टू गीव, ज्ञानम नॉलेज, देयम टू गीव, जडाय जडाय मीन्स इग्नोरंट पीपल जे भणेला नथी ते अथवा जाणता नथी ते, पिपासिताय मीन्स टू द थर्स्टी, पानीयम वॉटर, क्षुधिताय क्षुधिताय मीन्स टू द हंग्री हंग्री, भोजनम मीन्स टू भोजनम मीन्स फूड। तो अहीं ट्रांसलेशन एवी रीते थशे, वन शूड गीव वेल्थ टू द पुअर, प्रोवाइड नॉलेज टू द इग्नोरंट, वॉटर टू द थर्स्टी एंड फूड टू द हंग्री। हवे आनो अर्थ शुं समझवानो आपणे, तो जे व्यक्ति ने जेनी जरूरियात होय, मोस्ट मोस्ट नीड, वधारे जरूरियात जेनी होय ए व्यक्ति ने ए वस्तु आपो तो एने एने किंमत थाय। कारण के जे गरीब छे एने तमे नॉलेज आपवा बेसो तो एनो कोई अर्थ नथी, पण गरीब छे एटले एने पैसानी जरूर होय अथवा कोई मददनी जरूर होय तो तमे ए एने आपो तो ए एमां एने આનંદ મળે અથવા એમાં એને એનું દુઃખ દૂર થાય। કોઈ ઇગ્નોરન્ટ પર્સન હોય, ભણેલો નથી અને એને નોલેજ પ્રોવાઈડ કરો તો એ એના માટે એ સમયે ખૂબ જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ એટલે એમાં એને ખુશી મળે। તરસ્યો હોય અને એને તમે ખાવાનું આપો તો એને એ ખાવાના અથવા કોઈ ફૂડમાં એને રસ નહીં હોય, કેમ? કારણ કે એને પાણીની તરસ છે। આપણને પણ ઘણીવાર એવું થતું હોય કે પાણી પીવાની ઈચ્છા હોય અને મમ્મી કહે એટલે એ મિલ્કશેક પી લે, તો તમને એ વખતે મિલ્કશેક ગમે એટલો ભાવતો હશે તો પણ તમને પાણીની ઈચ્છા હશે તો તમે પહેલાં પાણી જ પસંદ કરશો। તો એવી જ રીતે કોઈ ભૂખ્યો માણસ હોય તો એને તમે પાણી આપશો અથવા એને એ વખતે પૈસા આપશો અથવા કોઈ નોલેજ આપવાનો પ્રયત્ન કરશો તો એ લેશે નહીં। એટલે આ વર્સીસમાં આપણે એવું શીખવાનું છે કે જે વ્યક્તિને જેની મોસ્ટ જરૂરિયાત હોય, મોસ્ટ નીડ હોય, એને એ જ વસ્તુ આપવી જોઈએ। નાઉ જોઈએ નેક્સ્ટ। લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશચ લોભ પાપસ્ય કારણમ। હવે અહીંયા લોભ એટલે ગ્રીડ, આપણી નથી કહેતા લોભ લાલચ, તો આપણામાં જો લોભ વધુ હોય તો એનાથી કેવી કેવી વસ્તુઓ સર્જાય છે અથવા કેવું આપણા જીવનમાં અનહોની થાય છે એની વાત કરે છે। તો લોભ, લોભાત ક્રોધ, ક્રોધ મીન્સ એંગર, લોભાત ક્રોધ પ્રભવતી, તો લોભથી ક્રોધનો પ્રભાવ થાય છે। તો ગ્રીડ, લોભાત મીન્સ ગ્રીડ, ગ્રીડ કોઝિસ એંગર, પ્રભવતી મીન્સ કોઝ અને ક્રોધ મીન્સ એંગર। લોભાત કામ, લોભાત મીન્સ ગ્રીડ, કામ ડિઝાયર,
प्रजायते क्रिएट्स. तो ग्रीड ऑल्सो क्रिएट्स डिजायर. लोभ હોય એટલે ઈચ્છાઓ પ્રાપ્ત કરવાની અથવા ઈચ્છાઓ થાય કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. તો ગ્રીડ ઓલ્સો ક્રિએટ્સ ડિઝાયર. લોભાન મોહશ્ચ, મોહ અફેક્શન. તો લોભાન મોહશ્ચ મીન્સ ગ્રીડ ડિસ્ટ્રોયડ अफेक्शन्स. लोभ पापस्य कारणम. अने लोभ ए पापनु कारण बने छे, कारण के तमने लोभ जागे एटले तमे ए प्राप्त करवा माटे अथवा ए मेळवा माटे कंई पण करवा तैयार थाव. सॉरी, अने एना माटे तमे पाप करो एनो पण तमने अणसार रहेतो नथी. તો આખાનું ટ્રાન્સલેશન એવું થશે, ગ્રીડ કોઝિસ એન્ગર, ગ્રીડ ઓલ્સો ક્રિએટ્સ ડિઝાયર, ગ્રીડ ડિસ્ટ્રોયઝ અફેક્શન, ગ્રીડ ઇઝ ધ રૂટ કોઝ ઓફ સિન. અને લોભથી જ પાપનું મૂળ થાય છે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે ક્યારે આપણે લોભ મનમાં જાગવો જોઈએ નહીં. જોઈએ નેક્સ્ટ. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે, વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તતઃ. તક્ષકસ્ય, તક્ષક ઇટ મીન્સ કોબરા, વિષમ પોઈઝન, દંતે ઇટ મીન્સ ટીથ. તો કોબરા હેઝ પોઈઝન ઇન ઇટ્સ ટીથ. મક્ષિકાયાશ્ચ મસ્તકે, મક્ષિકાયા આપણે આગળના વર્સીસમાં જોઈ લીધું. એમાં મક્ષિકા મીન્સ ફ્લાય. તો મક્ષિકાયાશ્ચ મસ્તકે, મસ્તકે મીન્સ ઇન ધ હેડ. તો અ ફ્લાય હેઝ પોઈઝન ઇન ઇટ્સ હેડ. વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે, વૃશ્ચિક મીન્સ સ્કોર્પિયન. પુચ્છે મીન્સ ટેલ. તો સ્કોર્પિયન હેઝ પોઈઝન ઇન ઇટ્સ ટેલ. સર્વાંગે મીન્સ ઇન ઓલ લાઇન્સ. દુર્જનસ્ય તત, દુર્જનસ્ય મીન્સ વીકેડ પર્સન. તો અ વીકેડ પર્સન હેઝ પોઈઝન ઇન ઓલ હિઝ લાઇન્સ. જો અહીંયા કમ્પેરિઝન કરી છે કે ખરાબમાં ખરાબ જે આમ કહેવાય ને કે માણસોને નુકસાન કરે અથવા જેના કોઈના દાંતમાં પોઈઝન હોય, કોઈના માથામાં પોઈઝન હોય, કોઈની પૂંછડીમાં પોઈઝન હોય, પણ એના તો કોઈ એક અંગમાં જ પોઈઝન છે, પણ જો તમે ખરાબ માણસ હોવ તો એના એકે એક અંગમાં પોઈઝન છે. ઇટ મીન્સ કે હંમેશા વીકેડ પર્સનથી દૂર રહેવાનું અથવા વીકેડ પર્સન આપણે ન બની જઈએ એનું આપણે ધ્યાન રાખવાનું. કારણ કે એ આપણા ફક્ત એક જ શરીરના અંગને નહીં પણ સમગ્ર શરીરને પોઈઝન જેવું બનાવી દે છે. તેનું ટ્રાન્સલેશન જોઈએ. કોબરા હેઝ પોઈઝન ઇન ઇટ્સ ટીથ એન્ડ ફ્લાય હેઝ પોઈઝન ઇન ઇટ્સ હેડ. અ સ્કોર્પિયન હેઝ પોઈઝન ઇન ઇટ્સ ટેલ. બટ a wicked person has poison in all his limbs. Last joye. Utsave vyasane chaiv durbhikshe shatru viplave rajdware smashane cha yastishtati sa bandhava. Joye utsave in celebration, વ્યસને ઇન ડિફિકલ્ટી, દુર્ભિક્ષે
ઇન ડ્રાઉટ, ખરાબ પરિસ્થિતિ અથવા એવી પરિસ્થિતિ કે જેમાંથી બચવું મુશ્કેલ હોય. વિપ્લવઃ, શત્રુ મીન્સ એનિમીઝ. વિપ્લવ, વિપ્લવ મીન્સ ઇન બેટલ. રાજદ્વારે ઇન કિંગ્સ કોર્ટ. સ્મશાને ઇન સિમેન્ટ્રી. યસ્તિષ્ઠતિ મીન્સ હુ સ્ટેન્ડ્સ વિથ અસ. સ હિઝ બાંધવ, બ્રધર. તો જોઈએ ટ્રાન્સલેશન. વન, હુ સ્ટેન્ડ બાય અસ ઇન સેલિબ્રેશન, ઇન ડિફિકલ્ટી, ઇન ડ્રાઉટ, ઇન ધ બેટલ વિથ એનિમીઝ, ઇન ધ કિંગ્સ કોર્ટ એન્ડ ઇન સિમેન્ટ્રી ઇઝ લાઈક અવર બ્રધર. એટલે જે વ્યક્તિ આપણા ઉત્સવે મીન્સ સેલિબ્રેશનમાં એટલે સુખમાં, વ્યસને ડિફિકલ્ટી દુઃખમાં, ખરાબ સમયમાં, દુર્ભિક્ષે, ખૂબ જ ડ્રાઉટ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ હોય એમાં, એનિમીઝ શત્રુ વિપ્લવે મીન્સ એનિમીઝ બેટલ વિથ ધ એનિમીઝ, અને કિંગ્સ કોર્ટમાં એટલે ક્યારે પણ કોઈ રાજાના દરબારમાં પણ એને ઊભા રહેવાનું હોય, અથવા કોઈ સ્મશાને જઈને પણ કોઈ પોતાના સગાવાલાને ત્યાં વિદાય આપવાની હોય, તો એ તમામ જગ્યાએ જે વ્યક્તિ ઊભો રહે છે એ જ આપણો ભાઈ જેવો હોય છે, એ જ આપણો મિત્ર જેવો હોય છે. તો સમજી લેવાનું કે સાચો ભાઈ અને સાચો મિત્ર કોણ કહેવાય. તો દરેક સિચ્યુએશનમાં આપણી સાથે હંમેશા ઊભો રહેવા તૈયાર હોય એ જ આપણો સાચો મિત્ર અથવા ભાઈ જેવો બની શકે છે. તો આ ચાર વર્સીસનું ટ્રાન્સલેશન, મિનિંગ્સ અને એનો અર્થ આપણે આજે સમજ્યા. પીડીએફ સાથે આવેલા મિનિંગ્સ અને ટ્રાન્સલેશન લખીને ફરી એકવાર રીડ કરી લેજો. આમાંના કેટલાક વર્સીસ લર્ન બાય હાર્ટ માટેના છે, એ તમારા એક્સરસાઇઝના છેલ્લા ક્વેશ્ચનમાં છે. એકવાર ફરી કહી દઈશ કે ચલમ ચિત્તમ વાળું એટલે વર્સ નંબર 2 એ લર્ન બાય હાર્ટ માટે છે, અને દારિદ્રાય ધનમ મીન્સ 5th નંબરનું, સેકન્ડ એન્ડ 5th નંબરનું તમારે લર્ન બાય હાર્ટ માટે એટલે કમ્પ્લીટ ધ વર્સીસમાં પૂછાઈ શકે છે, તો એને પણ તમારે લર્ન કરવું પડશે. એક્સરસાઇઝની પીડીએફ એની સાથે મોકલીશ એટલે એમાંથી તમે લખી લેજો. એક્સરસાઇઝ લખ્યા પછી, વિડીયો જોયા પછી અને ટ્રાન્સલેશન મિનિંગ લખ્યા પછી પણ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો આપણે ડાઉટ સોલ્વિંગ સેશનમાં એની ચર્ચા કરીશું. પણ આજે આપણે આજે સુભાષિતો જોયા, એમાંના દરેકના મિનિંગ અને દરેકની સમજણ આપણે સમજ્યા, શું કહેવા માગે છે સમજ્યા. તો આશા રાખીશ કે ઇન ફ્યુચર આપણે આ વર્સીસના આધારે કોઈ વાત જીવનમાં બને અથવા ઉતારવા જેવી હોય તો એને આપણે હંમેશા યાદ રાખીને આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.